देश विदेश में वसता मारा वाला दर्शक मित्रों ने मनहर पटेल ना जय भगवान। मित्रों तेरमो अध्याय चाले क्षेत्र क्षेत्रज्ञ योग। गई काल आपणे जोयुं के जे तत्व ने जानवा जेवुं छे, जे ब्रह्म ने जानवा जेवो छे, ए कोई बुद्धि थी एनी उपासना करे छे, बुद्धि थी जानवानो प्रयत्न करे छे, कोई ज्ञान थी जानवानो प्रयत्न करे छे, कोई निष्काम कर्म योग थी जानवानो प्रयत्न करे छे। 26मा श्लोक नी अंदर भगवान जे वात करी छे साहेब, हुं वारंवार कहुं छुं, भगवद गीता ना ज्ञान नी वेल्यू ने समझी लो मित्रों, वेल्यू समझो। आ विज्ञान जेवुं तेवुं नथी यार, જેવું તેવું નથી। શ્વાસ ચાલુ છે ત્યાં સુધી આ વિજ્ઞાનને સમજી લો, આ જ્ઞાન દ્રષ્ટિને પ્રાપ્ત કરી લો મિત્રો, અને એટલે કદાચ 26મા શ્લોકમાં કૃષ્ણ ભગવાને કહેવું પડ્યું કે અર્જુન, જે લોકો આ બધામાં આજે મેં કહ્યું ત્રણ બાબતો એ નથી કરી શકતા, કર્મયોગ પણ નથી કરી શકતા, જ્ઞાન ચિંતન આ વિજ્ઞાનને નથી સમજી શકતા, પોતે સમજવા જાય છે પણ પોતે નથી સમજી શકતા, બુદ્ધિથી આત્માને નથી માપી શકતા, જાણી શકતા, પણ એવા પુરુષો એવા મનુષ્યો પણ જો આ જ્ઞાનનું શ્રવણ કરશે, શ્રવણ પરાયણ શબ્દ વાપર્યો છે, આ વિજ્ઞાનનું શ્રવણ કરશે, સાંભળશે, તો પણ એ મૃત્યુરૂપી સંસાર સાગરને તરી જશે। વિચાર કરો શું તાકાત છે આ વિજ્ઞાનની અંદર, શું તાકાત છે ભગવદ્ ગીતાના જ્ઞાનની અંદર સાહેબ। પણ જે જેમ છે એમ એ વિજ્ઞાન સમજાવવું જોઈએ, કારણ કે આ તો સાયન્સ છે યાર, સ્પિરિચ્યુઅલ સાયન્સ, આધ્યાત્મિક વિજ્ઞાન છે। શ્રવણ પરાયણ મનુષ્યો પણ અર્જુન મૃત્યુ પછી અરે મૃત્યુરૂપી સંસાર સાગરને તરી જાય છે, બે જગ્યાએ વાત કરી છે, એક અહીંયા કરી જે 13મા અધ્યાયના 26મા શ્લોકમાં, અને ગીતા પૂરી કરી ત્યારે 18મા અધ્યાયના 71મા શ્લોકમાં વાત કરી છે કે આ જ્ઞાન માત્ર કાને પડવાથી, માત્ર સાંભળવાથી મૃત્યુરૂપી સંસાર સાગરને તરી જાય છે। અર્જુન વિચાર કરો, મૃત્યુરૂપી સંસાર સાગરને તરી જાય છે એટલે શું, એનું મૃત્યુ ના થાય, ના થાય મૃત્યુ, મૃત્યુ તો જેનો જન્મ એનું મૃત્યુ નિશ્ચિત છે, પણ મૃત્યુ કોનું, આ શરીરનું, આ ખોખાનું મૃત્યુ, હું તો અવિનાશી એવો આત્મા છું, આત્માનું મૃત્યુ ક્યારેય થતું નથી, અને એટલા માટે કહે છે ભગવાન મૃત્યુરૂપી સંસાર સાગરને તરી જશે, મૃત્યુનો ભય અને મૃત્યુનો ડર નીકળી જશે, અને એક દિવસે મૃત્યુરૂપી સંસાર સાગરને તરી જશે એટલે જન્મ મૃત્યુના ચક્કરમાંથી એ છૂટી જશે, એને પછી મૃત્યુરૂપી આ સંસાર સાગરમાં એને આવવું નહીં પડે, માત્ર સાંભળશે, આવી વાત કરી જેની પાસે જે જે બુદ્ધિ યોગ્ય નથી, જ્ઞાન યોગ્ય નથી, કર્મ યોગ્ય નથી, આ ત્રણેય કરવા અસમર્થ છે, એટલે સાહેબ ગમે એવો માણસ હોય, અભણ માણસ હોય, એ પણ આ જ્ઞાનને શ્રવણ કરીને, જ્ઞાનને સાંભળીને અર્જુન મૃત્યુરૂપી સંસાર સાગરને તરી જશે યાર। પરીક્ષિત રાજાએ 7 દિવસ ભાગવતમાંથી આ વિજ્ઞાન સાંભળ્યું, ભાગવતમાં આ જ વિજ્ઞાન છે, એક્સપ્લેન નથી થયું સાહેબ, એક્સપ્લેન નથી થયું સરળ ભાષામાં, જે ભાગવતનું માખણ છે ને, માખણ અંદર જે વિજ્ઞાન વસ્તુ તો એક, જ્ઞાન તો એક જ હોય યાર,
એની રજૂઆત અલગ હોય, એનું એક્સપ્લેનેશન અલગ હોય. મિત્રો, એટલે હું વારંવાર કહું છું, કશું ના બને તો આ જ્ઞાન જે છે છેલ્લા 13-14 મહિનાથી આ જ્ઞાન ચાલી રહ્યું છે, એ જ્ઞાનને સાંભળ 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 કરો, વારંવાર સાંભળો, વારંવાર સાંભળો, એકની એક વાત વારંવાર સાંભળો, એ દ્રઢ થઈ જશે મિત્રો, દ્રઢ થઈ જશે. અને એટલે મેં ગ્રુપમાં જૂના વિડીયો એટલે જ મેં ચાલુ કર્યા છે રોજ સવારે મૂકવાના, કે સવારે એ જૂના વિડીયો જે સિરીઝમાં મૂક્યા છે એનું શ્રવણ થાય, સાંજે આનું શ્રવણ થાય. એટલે આખો દિવસ ચિત્ત એમાં ને એમાં રે, જેવું આપણે સાંભળ્યું હોય ને ચિત્ત એમાં જ રહે, અને ચિત્ત એમાં રહે એટલે ચિત્ત જેમાં રમન કરતું હોય, રમતું હોય, એવા ફોટા પડે યાર આવતા ભાવના. એટલે આને વાગોળ 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 કરો મિત્રો, જેવી રીતે ગાયોને બેસો છે ને, ખોરાક ખાય પછી, ખાધા પછી એક કલાક સુધી એને મોઢામાં વાગોળ 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 કરે, એક રસ કરી દે, ત્યારે સાહેબ એમાંથી દૂધ બને છે, એ ખોરાક પચી જાય છે, ગાયો ભેંસો બીમાર નથી પડતી. આપણે આયુર્વેદમાં કહ્યું કે એક કોળીઓ 32 વખત ચાવો, કોણ ચાવે છે, કોણ ચાવે છે યાર, 32 વખત ચાવીને પછી ઉતારો, એક રસ કરીને વાગોળો, કોળિયાને વાગોળીને ઉતારો તો એ પચી જશે, ડાયજેસ્ટ થઈ જશે. એવી રીતે આ જ્ઞાનને સાંભળ્યા પછી એને વાગોળ 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 કરો બસ. અને આ ભગવદ્ ગીતા પૂરી થશે ને, છતાંય જે આપણું 2500 જેટલા મુમુક્ષુઓનું ગ્રુપ છે અત્યારે, 3 ગ્રુપ, એ ગ્રુપમાં જેવી સિરીઝ પૂરી થશે ને, એટલે હું પહેલેથી ફરી વિડીયો રિપીટ કરવાનો છું ગ્રુપમાં, ભલે ગમે એટલા એપિસોડ થાય, એ રિપીટ થશે, એકની એક વાત વારંવાર વારંવાર અથડાય. હું વારંવાર ઉદાહરણ આપું છું સાહેબ, કે એક પથ્થર ઉપર નળ હોય અને નળમાંથી પાણીનું ટીપું પડે, એ એક ટીપું પડવાથી પથ્થરમાં કાનું ના પડે, પણ એક ટીપું એક જ જગ્યાએ સતત 6 મહિના સુધી પડે તો એમાં કાનું પડી જાય. એ પાણીના ટીપામાં પથ્થરમાં કાનું પાડવાની તાકાત છે. સતત અભ્યાસ અર્જુન, સતત અભ્યાસ વગર મનને વશ કરી શકાય એવું નથી અર્જુન, ગીતામાં ભગવાન કહે. અને એટલે સતત અભ્યાસ રાખો, અને સવારે એપિસોડ સાંભળ્યો એને વાગોળો, ચિંતન કરો, સાંજે 7 વાગ્યા એપિસોડ સાંભળ્યો એનું ચિંતન કરો, મનન કરો, રાત્રે સૂતા સૂતા પણ એને વાગોળો વાગોળો બસ. આ જ્ઞાન, ભગવદ્ ગીતાનું જ્ઞાન, સ્પિરિચ્યુઅલ સાયન્સ, એને સમજવાનો ચિંતન કરો, સમજવાનો પ્રયત્ન કરો. આ શું છે, પ્રકૃતિ એટલે શું, હું કોણ, મારું સ્વરૂપ શું, મૃત્યુ કોનું, આ જગત કેવી રીતે ચાલે છે, પાપ અને પુણ્ય, મારા જીવનમાં સુખ દુઃખ કેમ આવે છે, આ બધું જ કુદરતી સંજોગો એટલે શું, કોણ કરતા કોણ અકર્તા, આ બધું વિજ્ઞાન સમજ્યા પછી ખબર પડશે. ના, જન્મથી મોત સુધી મારું જીવન હું નથી ચલાવતો, મારું જીવન કુદરત ચલાવે છે. મને જે સુખ દુઃખના સંજોગો ભેગા થાય છે એ મારી ઈચ્છાથી ભેગા નથી થતા, એ કુદરત ભેગા કરે છે. જો મારી ઈચ્છાથી થતા હોય તો આ દુનિયામાં કોઈને દુઃખનો સંજોગ ગમે જ નહીં, કોઈને કેન્સર થોડું ગમે યાર, કોઈને પેરાલિસિસ લકવો થોડો ગમે, કોઈ એમ કેમ, કોઈ કોઈની એવો ભાવ હોય મન લકવો થઈ જાય, મન કેન્સર થઈ જાય, નથી ભાવ નથી ઈચ્છા તોય કેન્સર થઈ જાય છે, તોય લકવો થઈ જાય છે, તોય બીપી આવે છે, તોય ડાયાબિટીસ આવે છે. એ જ બતાવે છે કે જન્મથી મોત સુધીના સંજોગોનો કરતા હું નથી, કુદરત, મારા પાપ પુણ્યને આધારે કુદરત સંજોગો સપ્લાય કરે છે, એ સુખના હોય કે દુઃખના હોય. અને કુદરત એના
કાનૂન થી લો ઓફ નેચર થી સપ્લાય થાય છે. આપણે બાણી બેસીએ છીએ, આ બધું તો હું કરું છું, કુદરત કે તારો ગુનો આટલો જ છે, બાકી તું નિર્દોષ છું, ઘડીના છઠ્ઠા ભાગમાં તારો મોક્ષ થાય એવો છે, પણ તારું અજ્ઞાન આટલું છે. જ્યાં તું નથી કરતો ત્યાં હું કરું છું એવું આરોપણ કરું છું, એવી બિલીફ લઈને ફરું છું, એવી માન્યતા લઈને ફરું છું, એ જ તારું સૌથી મોટામાં મોટું અજ્ઞાન છે. એ જ તને જન્મ મરણના અનંત ફેરામાંથી છૂટવા નથી દેતું. આ જ અજ્ઞાન આ જ તને રખડાવે છે. અમારા કાનૂનથી જે થઈ રહ્યું છે, જે સંજોગોને અમે સપ્લાય કરીએ છીએ, એનો કરતા તું બનું છું, એટલે તને ગુનો લાગે છે. મિત્રો, આવું સરળ ભગવદ્ ગીતાનું જ્ઞાન આટલી સરળ ભાષામાં, અને શ્રવણીયાર સાંભળવાથી ના સાચું લાગે તો એપિસોડ પૂરો થાય પછી તમારા ઘરમાં ભગવદ્ ગીતા હોય, 13મો અધ્યાય ખોલજો તમે, અને એનો 26મો શ્લોક વાંચજો. શું બોલ્યા છે ભગવાન, ખરેખર હું ગપ્પુ નથી માર, તમે વાંચજો તો એના પર ભગવાન અર્જુન, આજે મેં 3 બાબતો કહી નથી કરી શકતા, એવા મનુષ્યો આ તને જે જ્ઞાન આપી રહ્યો છું એ જ્ઞાનને શ્રવણ કરીને સાંભળીને પણ મૃત્યુરૂપી સંસાર સાગરને તરી જાય છે. તો આ જ્ઞાનની તાકાત કેટલી હશે સાહેબ, આ જ્ઞાનનો પાવર કેટલો છે. એટલે બધાને હું કહું છું સાહેબ કે શ્વાસ બંધ થયા પછી પેપર સુપરવાઇઝર પાસે જતું રહેશે, પછી યાદ આવશે કે ફલાનો પ્રશ્નનો જવાબ મને આવડતો હતો પણ ખોટો લખાઈ ગયો, ફલાના પ્રશ્નનો જવાબ છૂટી ગયો આવડતો હતો, સુપરવાઇઝર પાસે પેપર જતું રહ્યું બોર્ડની પરીક્ષામાં, પછી તમે ઓફિસમાં જઈને સુપરવાઇઝરને મળો અને સુપરવાઇઝરને એમ કહો કે સાહેબ મારો એક પ્રશ્ન મને આવડતો હતો પણ ખોટો લખાઈ ગયો, લાવો ને પેપર જરા હું સાચો લખી દઉં. ના આપે સાહેબ, કોઈ સુપરવાઇઝર ના આપે, અને સુપરવાઇઝર કદાચ આપે તો સુપરવાઇઝર ઉપર કેસ થાય, વિદ્યાર્થીને સુપરવાઇઝર બંને ઉપર કેસ થાય જો પેપર આપે તો. આ બોર્ડનો નિયમ છે, બોર્ડનો કાયદો છે, એવો કુદરતનો કાયદો છે કે તારો છેલ્લો શ્વાસ, છેલ્લા શ્વાસ સુધી જા તારી પાસે સંપૂર્ણ સત્તા છે. ખોટા જવાબો લખ્યા હોય તો એને સુધારી નાખ, સંપૂર્ણ સત્તા તારે પેપરમાં જે લખવું હોય આપણી પાસે. અત્યાર સુધી ખરાબ કર્મો થયા હોય, ખરાબ ભાવ થયા હોય તો એનું પ્રાયશ્ચિત કરીને એ ભાવને આપણે ઉડાડી શકીએ છીએ, એ બીજને ઉડાડી શકવાની તાકાત આ ભાવમાં છે. આ ભાવમાં ખરાબ થયેલા ભાવ, ખરાબ પડેલા કર્મબીજ, પાપના પડેલા કર્મબીજ એનું હાર્ટલી પ્રાયશ્ચિત કરીને એને ઉડાડી શકાય એમ છે, કારણ કે વિજ્ઞાન છે. પણ કુદરત કહે છે કે કઈ સુધી આ તારી સત્તા, તારો શ્વાસ ચાલે છે ત્યાં સુધી. બસ છેલ્લો શ્વાસ તારો પૂરો થયો ને અને તું આમાંથી નીકળી ગયો, પેપર અમારા હાથમાં આવી ગયું, બસ પછી તું કોઈ કરેક્શન નહીં કરી શકે, કશું જ નહીં સુધારી શકે. એટલે હું કહું છું સાહેબ, આ દેવોને દુર્લભ એવો મનુષ્ય અવતાર મળ્યો છે, મનુષ્ય અવતાર તો મળ્યો છે પણ હું અને તમે બધા, આપણે બધાય ભાગ્યશાળી છીએ કે કુદરતે આપણને આ છેલ્લામાં છેલ્લું PhDનું જ્ઞાન મનન તમને આપી દીધું. માત્ર મનહરભાઈના શરીરને, આ ખોડિયાને કુદરતે નિમિત્ત બનાવ્યું છે, બાકી હું પણ જ્ઞાની નથી, આપણે બધા હરખા છીએ યાર. હાડમાસ ચામડાનું શરીર એ તો બંગાર માલનું ગોડાઉન છે,
એટલે હું કોઈને પગે નથી લાગવા દેતો. આ બંગાર માલના ગોડાઉનને શું કમ પગે લાગો છો યાર? અંદર જે અંદર પરમાત્મા છે એને બે હાથ જોડીને નમસ્કાર કરો, વંદન કરો. આ શરીરની અંદર બેઠેલા પરમાત્મા એને તો વંદન કરાય, બે હાથ જોડીને નમસ્કાર કરાય. આ બંગાર માલનું ગોડાઉન કાલે સળગાઈ દેશે લોકો સ્મશાનમાં જઈને, કાલે મનહરભાઈનો શ્વાસ બંધ થઈ જશે, જેને આ દુનિયા મનહરભાઈ સાહેબ કહે છે, શિક્ષક કહે છે, એ મનહરભાઈને તો સળગાઈ દેવાના. ચાર જણા ખભે ઊંચકી રોમ બોલો ભાઈ રોમ ટાઈડ બાપા સીતારામ સ્મશાનમાં જઈને હળગાઈ દેશે. ચાર નારિયેરો જોડે જશે અને એટલે કહું છું કે આ ગોડાઉનને ક્યારેય ચરણ સ્પર્શ ના કરશું. મને મળો તો મને મને દુઃખ થાય છે, મને મારે શરમાવવું પડે છે કે આ બંગાર માલને ગોડાઉનને તમે પગે લાગો છો. 100 ટચનો હીરો, 100 ટચનું સોનું અંદર પરમાત્મા છે, જીવ માત્રમાં છે, જીવ માત્રમાં તમારામાંય છે. દરેક જીવની અંદર જે પરમાત્મા બેઠેલા છે એને નમસ્કાર કરો, એને વંદન કરો અને એની પાસે શક્તિ માગો કે મને શાશ્વત અને સનાતન સુખ પ્રાપ્ત થાય, જ્ઞાનનો સંજોગ ભેગો થાય એવી શક્તિ આપો, હું આ જ્ઞાનમાં આગળ વધું એવી અનંત શક્તિ આપો. એની પાસે મગાઈ, જેની પાસે છે એની પાસે મગાઈ, સોની પાસે જઈને સોનું મગાઈ યાર, કરિયાનાની દુકાને જઈને સોનું થોડું મગાઈ, આ બંગાર માલના ગોડાઉનની પાસે ના મગાઈ કશું. જીવ માત્રમાં પરમાત્મા બેઠા છે, અનંત શક્તિવાળો, અનંત સુખવાળો, અવિનાશી એવો આત્મા દરેક જીવની અંદર બેઠેલો હોય. હે અર્જુન, એ જ મહેશ્વર, એ જ પરમાત્મા છે. નમસ્કાર કરવા હોય એને કરો. મિત્રો, ખાસ ધ્યાનમાં રાખો, ફરી કહું છું, વારંવાર કહું છું, શ્વાસ ચાલુ છે ત્યાં સુધી મંડી પડો. બસ આ જ્ઞાનને રોજ એકવાર સાંભળો, સાંભળ સાંભળ કરીને એકડાને પાકો કરો, એકડાને ઘૂંટો, જેટલો ઘૂંટશો એટલો એકડો પાકો થશે, એટલી જ્ઞાન દ્રષ્ટિ ફિટ થશે, જેટલું ચિંતન મનન થશે અંદર, જેટલું શ્રવણ થશે એટલી આ જ્ઞાન દ્રષ્ટિ ફિટ થશે, અને જેટલી જ્ઞાન દ્રષ્ટિ અંદર ફિટ થશે એ જ જ્ઞાન દ્રષ્ટિ આવતા ભવે મારીને તમારી સાથે કેરી ફોરવર્ડ થશે, જે આવતા ભવે જન્મથી એ જ્ઞાન દ્રષ્ટિ આપણી પાસે હશે. આવતો ભવ કેટલો ભવ્ય હશે વિચાર કરો, કે જે આ જ્ઞાન દ્રષ્ટિ સાથે જન્મ થાય. હે અર્જુન, આવો જન્મ આ ધરતી પર અતિ 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 દુર્લભ છે. આ કૃષ્ણ ભગવાનના શબ્દો છે, મારા નથી. એ જન્મને આપણે પામવું છે, એ ઉત્કૃષ્ટ પ્રકૃતિને પામવી છે આપણે. જ્ઞાનીને ઘેર જન્મ લેવો છે, માટે એક પણ શ્વાસ બગાડશો નહીં, એક પણ શ્વાસ ખોટા કાર્યોમાં, ખોટા ભાવોમાં, ખોટું ચિંતન મનન એની પાછળ વાપરશો નહીં, રાગ દ્વેષ પાછળ વાપરશો નહીં. બસ 24 કલાક આ જ્ઞાનની પાછળ, આ જ્ઞાનની પાછળ બંડ્યારો, એનું ચિંતન મનન, એનું ચિંતન મનન, એનું ચિંતન મનન. એક ઈયળ ભમરીના ઘરમાં રહેવાથી, એનું સેવન કરવાથી એની પાખો ફૂટે ને ભમરી થઈ જાય, એવી રીતે આ જ્ઞાનનું ચિંતન મનન, ચિંતન મનન કરવાથી આવતા ભવે જન્મથી જ્ઞાન દ્રષ્ટિ પેદા થશે અને જ્ઞાનની પ્રકૃતિ ઊભી થશે અને જ્ઞાનીને ઘેર જન્મ થશે. મિત્રો, હા, આ કૃષ્ણ ભગવાને 5200 વર્ષ પહેલાં ગેરંટી આપી, આજે 5200 વર્ષ પછી એમના વતી મનહરભાઈ ગેરંટી આપે કે આ જ્ઞાનની પાછળ જેટલું ચિંતન મનન, ચિંતન મનન કરશો, સાંભળશો, એ ક્યારેય વ્યર્થ નહીં જાય સાહેબ, એનું રિઝલ્ટ આવતા ભવે મળશે, 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 મળશે. પરમપિતા પરમાત્મા મારાવાલા દર્શકોને લાંબુ અને નિરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના. મનહર પટેલના જય ભારત, જય હિન્દ, જય ગુજરાત.